નમસ્તે મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોમાં શીલવંત સાધુને જે કૃતિ છે તેની તેના વિષયવસ્તુની ટૂંકમાં માહિતી મેળવી હતી. ત્યારબાદ તેના જે સર્જક છે ગંગા સદી તેમનો પણ પરિચય મેળવ્યો હતો. હવે આપણે શીલવંત સાધુ જે કૃતિ છે તેનું વાંચન કરીને તેની સમજૂતી મેળવીશું. અહીં ગંગા સતી જે છે એ પોતાની શિષ્યા એટલે કે પુત્ર વધુ પાનબાઈને ધ્યાનમાં રાખીને આ ભજનની રચના કરી છે તેમણે. તો અહીં શરૂઆતની જે બે પંક્તિઓ જે છે તેની વાત કરું તો, તે શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન રહે. તો અહીં પ્રથમ તો આપણે શબ્દને ધ્યાનમાં રાખીને જોઈએ તો કે શીલવંત સાધુ એટલે કે ચરિત્રવાન વ્યક્તિ, ચરિત્રવાન સાધુને વારે વારે એટલે કે વારે ઘડીએ નમીએ રહે, નમી એટલે વંદન કરવું, જેના બદલે નહીં વર્તમાન રહે એટલે કે જેનું કોઈ દાડો વર્તમાન બદલતું નથી. જે વ્યક્તિ જે પરિસ્થિતિમાં જીવે છે તે પ્રમાણે જ જીવતો હોય છે, એને ભૂતકાળથી કે ભવિષ્યથી કોઈ લેવા દેવા હોતું નથી. એટલે પ્રથમ બે પંક્તિનો ભાવાર્થ સમજીએ તો કે અહીં ગંગા સતી એ પાનબાઈને ધ્યાનમાં રાખીને કહે છે કે આપણે હંમેશા ચરિત્રવાન સાધુને નમવું જોઈએ, એને વંદન કરવું જોઈએ. કેમ કે તે વ્યક્તિ એક એવો વ્યક્તિ હોય છે કે ભૂતકાળ હોય, ભવિષ્ય હોય કે વર્તમાન હોય, તેણે જે નીતિ નિયમો ધારણ કર્યા છે, જે નીતિ નિયમો પ્રમાણે જીવન જીવવાને વિચાર્યું છે તે પ્રમાણે જ જીવે છે. સમય આવે છે અને જાય છે. સમય આવવાથી અને જવાથી તેના વિચારોમાં તેના વર્તનમાં કોઈ જ ફરક પડતો નથી અને હંમેશા તે વર્તમાનને ધ્યાનમાં રાખીને જીવે છે. તે સમયને ધ્યાનમાં રાખીને જીવે છે પણ ભૂતકાળને કે ભવિષ્યકાળને તે જોતો નથી. આવા વ્યક્તિને હંમેશા આપણે નમન કરવું જોઈએ એવું ગંગા સતી પાનબાઈને ધ્યાનમાં રાખીને કહે છે. ત્યાર પછીની બે પંક્તિઓની વાત કરું તો કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન. એટલે કે એવા શીલવંત સાધુ કે જેની ચિત્ત એટલે કે મન, વૃત્તિ એટલે કે આદત અથવા તો ટેવ, જેની સદાય નિર્મળ, સદાય એટલે કે હંમેશા, નિર્મળ એટલે કે ચોખ્ખી પવિત્ર, જેને મહારાજ થાય, એ મહારાજ એટલે ભગવાન, ઈશ્વર, ગુરુ એવા શબ્દમાં તમે એનો અર્થ લઈ શકો છો, મહેરબાન રહે એટલે કે કૃપા થાય એમની. અહીં બંને ભક્તિને ધ્યાનમાં રાખીને અર્થ જોઈએ તો કે જે શીલવંત સાધુનું મન, એની મનની આદત એ ચોખ્ખા રહેવાની છે, તેના મનમાં સદાય સ્વચ્છ વિચારો આવે છે, પવિત્ર વિચારો આવે છે, તેવા વ્યક્તિ ઉપર એના ગુરુ, એના ભગવાન હંમેશા કૃપા કરે છે, હંમેશા મહેરબાન હોય છે. અને હંમેશા આપણે આવા શીલવંત સાધુને નમવું જોઈએ કે જો આપણે આવા શીલવંત સાધુને નમીશું તો તેમનું પુણ્ય આપણને પણ મળશે. ત્યાર પછીની વાત કરું તો પંક્તિની કે જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાત્મા પ્રીત રહે. એટલે કે એવો શીલવંત સાધુ કે આ મારો શત્રુ છે કે આ મારો મિત્ર છે એવું ઉર એટલે કે મન, એવું મનમાં એને ક્યાંય ભાવના હોય, તેના માટે તો શત્રુ પણ સમાન હોય અને મિત્ર પણ સમાન હોય. એટલે કે તેના શત્રુ કે મિત્ર જેવું કંઈ જ ના હોય, બધા જ વ્યક્તિઓ તેના માટે સમાન છે, સરખા છે. અને પરમાત્મા પ્રીત હોય, પરમાર્થ એટલે કે પ્રભુ ઈશ્વર, પ્રીત એટલે કે પ્રેમ, એને ભગવાન સાથે પ્રેમ હોય, પ્રીત હોય, પ્રેમનો સંબંધ હોય. એટલે કે એવો શીલવંત સાધુ વ્યક્તિ કે જેને શત્રુ કે મિત્રતાનો કોઈ ભાવ ના હોય, તે બધાને સમાન રીતે જોતો હોય અને ભગવાન સાથે જેને પ્રીત હોય, આપણે હંમેશા એવા વ્યક્તિને નમન કરવું જોઈએ. ત્યાર પછીની બે પંક્તિઓ જે છે કે મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત રહે. એટલે કે એના જીવનની પદ્ધતિ એવી હોય કે એનું મન જે કહે છે તે પ્રમાણે, એણે જે વચન લીધું છે, જે પ્રતિજ્ઞા લીધી છે તે પ્રમાણે, અને એ જે બોલે છે તે પ્રમાણે વર્તન કરવું, તેવું તેણે જીવનમાં લક્ષ્ય રાખ્યું હોય, એવા વ્યક્તિને આપણે વારે ઘડીએ નમન કરવું જોઈએ. ફરીથી આપણે પંક્તિની વાત કરું તો કે જેણે મન દ્વારા, વચન દ્વારા અને વાણી દ્વારા એવી સુંદર રૂઢી એટલે સુંદર આદત ટેવ પાડી હોય કે જે મન કહે છે, જે વચન છે અને જે વાણી એણે ઉચ્ચારી છે તે પ્રમાણે જ જીવન જીવવું એવી એણે પદ્ધતિ પાડી હોય, તે વ્યક્તિને આપણે વારે ઘડીએ નમન કરવું જોઈએ. ત્યાર પછીની બે પંક્તિ છે
કે આઠે પોર મન મસ્ત થઈને રહેવે, એટલે કે આઠે પોર, પોર એટલે કે પ્રહર, એક પ્રહર એટલે ત્રણ કલાક, તો અહીં આઠ પ્રહર એટલે ચોવીસ કલાક, એટલે કે જે ચરિત્રવાન વ્યક્તિ ચોવીસે ચોવીસ કલાક આનંદમાં રહે છે, રેવે એટલે રહે છે, અને જેને જાગી ગયો તુર્યાનો તાર રહે, તુર્યાનો તાર જાગવું એટલે વાસ્તવિકતાનું ભાન થવું, સાચું શું છે તેની જાણ થવી, તેની સમજ આવવી, એને તુર્યાનો તાર જાગવો કહેવાય. એટલે કે જે સિલવન સાધુ આઠે પહોર એટલે કે ચોવીસે ચોવીસ કલાક મસ્ત રહે છે, એટલે કે મનમાં આનંદમાં રહે છે, અને જેને વાસ્તવિકતાનું ભાન છે, જેને સમજાઈ ગયું છે કે સાચું શું છે અને ખોટું શું છે, આપણે હંમેશા એવા વ્યક્તિને નમવું જોઈએ, એવા વ્યક્તિને આદર આપવું જોઈએ, પ્રણામ કરવું જોઈએ. ત્યાર પછીની ભક્તિ છે કે નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર રહે. એટલે કે જે સિલવંત સાધુ, જે ચરિત્રવાન સાધુ, કે પોતાના જીવનમાં એણે નામને કોઈ મહત્ત્વ આપ્યું નથી, રૂપને કોઈ મહત્ત્વ આપ્યું નથી, જેણે નામ અને રૂપને મિથ્યા, મિથ્યા એટલે કે ખોટા કીધા છે, કે નામ અને રૂપ એના માટે કંઈ જ નથી, ખોટું છે, એ નકામું છે, એવું જેણે જાણ્યું છે, અને સદાય એટલે કે હંમેશા ભજનનો વ્યાપાર કરે છે. ભજનનો વ્યાપાર કરવો એટલે એની સાથે જે કોઈ પણ વ્યક્તિ મળે છે, એની પાસે જે કોઈ પણ વ્યક્તિ આવે છે, એ ભજન કીર્તન દ્વારા તેને પોતાની સાથે સામેલ કરી લે છે, પોતાની સાથે જોડી લે છે, અને તેની સાથે પણ ભજન દ્વારા વ્યવહાર કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે આવે છે, તમારી પાસે આવે છે, તેને પણ ભજન દ્વારા ભક્તિના માર્ગ, ભક્તિના માર્ગ પર લઈ જવો, એને ભજનનો વ્યાપાર કરવો કહેવાય. એટલે કે જે સિલવંત સાધુ નામને મહત્ત્વ નથી આપતો, રૂપને મહત્ત્વ નથી આપતો, અને નામ અને રૂપને ખોટા જાણીને જે કોઈ વ્યક્તિ તેની પાસે આવે છે, તેને ભજનના માધ્યમથી ભક્તિના માર્ગ તરફ લઈ જાય છે, તે વ્યક્તિને આપણે હંમેશા નમન કરવું જોઈએ, વંદન કરવું જોઈએ. મિત્રો, તમે અહીં જોયું હશે, જાણ્યું હશે કે સંસારમાં ઘણા એવા લોકો છે કે જે નામને ધ્યાનમાં રાખીને પોતાનું જીવન જીવે છે. હું ફલાણો, હું ઢીકળો, હું આ, હું તે, ઘણા લોકો એવા છે કે જે પોતાના રૂપને ધ્યાનમાં રાખીને જીવે છે. કોઈ સુંદર હોય તો કંઈક ઓર તોરમાં ફરતો હોય છે, કોઈ કદરૂપો હોય તો બિચારો દુઃખી થઈને ફરતો હોય છે. તો અહીં સિલવંત સાધુ તો, ચરિત્રવાન સાધુ તો નામને પણ નથી જોતો અને રૂપને પણ નથી જોતો, અને હંમેશાથી તો ભજનના માર્ગે જ ચાલતો હોય છે, ભક્તિના માર્ગે જ ચાલતો હોય છે. અને આવા વ્યક્તિને ગંગા સતી જે છે એ આપણને વંદન કરવાનું કહે છે, નમન કરવાનું કહે છે. ત્યાર પછી એની પંક્તિઓ જે છે તેની વાત કરું તો કે સંગતુ કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવભાર રહે. એટલે અહીં ગંગા સતી પાનભાઈને ઉદ્દેશીને આપણને બધાને કહે છે કે જો તમારે મિત્રતા કરવી હોય તો, સંગતુ એટલે મિત્રતા, ફ્રેન્ડશીપ, તમારે મિત્રતા કરવી હોય તો, કોઈનો સાથ સંગાથ કરવો હોય તો, તમે આવા માણસો નહીં કરો. આપણે જે ઉપરના જે લક્ષણો જોયા ને, એ લક્ષણ ધરાવનાર વ્યક્તિ જોડે મિત્રતા કરો. એવા સિલવંત સાધુ, એવા ચરિત્રવાન સાધુ જોડે તમે મિત્રતા કરો. જો તમે આવા વ્યક્તિ સાથે મિત્રતા કરશો તો તમે ભવ પાર ઉતરશો. ભવ પાર ઉતરવો એટલે સંસારના જે કંઈ પણ સુખ છે, દુઃખ છે, મોહ છે, માયા છે, આ બધાથી દૂર જતા રહેવું, મોક્ષ થઈ જવું, મોક્ષની પ્રાપ્તિ થવી, એટલે ભવ પાર ઉતરવું. એટલે હંમેશા જીવનમાં જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ચરિત્રવાન સાધુની સંગત કરવી જોઈએ, તો જ આપણને જીવનના સંસારના સુખ દુઃખમાંથી મુક્તિ મળશે. આગળ ગંગા સતી કહે છે કે ગંગા સતી એ મોલિયારે પાનભાઈ જેને વચનોમાં વિશ્વાસ રહે. અને જે વ્યક્તિ પોતાના વચનમાં વિશ્વાસ રાખે છે, જે વ્યક્તિને પોતાના શબ્દમાં વિશ્વાસ છે, પૂરેપૂરી ખાતરી છે, તે વ્યક્તિને હંમેશા આપણે નમન કરવું જોઈએ, વંદન કરવું જોઈએ, અને હંમેશા એવા ચરિત્રવાન સાધુ જોડે આપણે રહેવું જોઈએ. કેમકે એ ચરિત્રવાન સાધુ પોતાનું તો ભલું કરે જ છે, સાથે સાથે એ જ્યાં રહે છે તે જગ્યાનું, તે સમાજનું, તે દેશનું અને ત્યાંના લોકોનું પણ ભલું કરે છે. આથી હંમેશા આપણે સિલવંત સાધુને, ચરિત્રવાન સાધુને વંદન કરવું જોઈએ, નમન કરવું જોઈએ. મિત્રો, આપણને એ પ્રશ્ન પણ અહીં પૂછાઈ શકાય છે કે સિલવંત સાધુ જે કૃતિ છે તે શામાંથી લેવામાં આવી છે, તો તેનો જવાબ આવશે ગંગા સતીના ભજન ગંગા જે પુસ્તક જે છે, બુક જે છે, તેમાંથી લેવામાં આવી છે.
મિત્રો હવે આપણો આ જે ચેપ્ટર છે સિલવન સાધુને એ પૂર્ણ થાય છે.